મિત્રો, પછીનો સરસ મજાનો સંકલનનો પ્રશ્ન તમારી સમક્ષ હાજર જ છે. આપ શ્રી રકમ જોઈ શકો છો કે સંકલન મેળવવાનું છે 3x^3 અંડર રૂટ, અને કંઈક નવું દેખાશે કારણ કે આપણા ટેક્સ્ટબુકમાં કંઈક આવું તો છે નહીં, પણ ભાઈબંધ ટેક્સ્ટબુકનો જ છે. થોડોક એને સમજો તો 9x અને 3x ને રિલેશન શું છે? કંઈ નથી, વર્ગનું રિલેશન છે ભાઈ. તો વર્ગ કરો એટલે કે 3x નો વર્ગ જ થાય. તો 3x ને જો હું ટી ધારી લઉં, તો 3x ને ટી ધારી લઉં તો 3x નું વિકલન 3x log 3 એવું થાય, અને સામેની બાજુ ટી નું વિકલન dt/dx થાય. આવું તમે બધાય જાણતા જ હોવ છો. તો એ જ જાણકારીને આગળ વધારીએ છીએ. આપણે સામેની બાજુ શું આપ્યું છે મેળવવાનું નથી, આપણે સંકલન મેળવવાનું છે. તો હવે જુઓ, 3x dx, 3x dx નો આન્સર, 3x dx નો આન્સર, 3x dx dt ના છેદમાં log 3 થાય. તો dt ના છેદમાં log 3 તમારો આન્સર થાય. કોનો? તો કે ખાલી d 3x dx નો વર્ગમૂળમાં, 9x એટલે t સ્ક્વેર, 9x એટલે t સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર. તો ભાઈ log ની 3 બાર રાખો એટલે આ તો તમારું સાદું સિમ્પલ સરસ મજાનું સૂત્ર છે. શું સૂત્ર થાય? તો સૂત્ર પહેલાં તો 1/log 3 તો અચળ છે, એને તો પહેલેથી જ બહાર લખીએ. હવે તમારું સૂત્રની શરૂઆત કરીએ. આનું સૂત્ર થાય t/2 રકમ, રકમ છે વર્ગમૂળમાં t²-1 માઇનસ a²/2 અને log મોડ ટી પ્લસ રકમ, રકમ એટલે કે વર્ગમૂળમાં. આ તમારો ફોર્મ્યુલા છે એટલે હું આ તમારી બહુ માહિતીઓમાં આગળ નહીં વધારું કારણ કે આપણે યાદ હોવું જ જોઈએ. ઓકે, તો હવે ટી ની કિંમત છે 3x, તો એ મૂકી દઈએ 1/log 3 કૌંસમાં 3x ના છેદમાં 2 વર્ગમૂળમાં 9x-1 કારણ કે એક્સ ટી સ્ક્વેર છે માઇનસ 1/2 log મોડ 3x પ્લસ વર્ગમૂળમાં 9x-1 અને પ્લસ સી તમારો આન્સર થાય. તો હવે તમે ક્વેશ્ચનના આન્સરને આની સાથે કમ્પેર કરી શકો છો અને મેળવી શકો છો. એ લોકોએ કે તરીકે અંદર આપ્યું છે, તો હવે તમે આને ગુણાકારમાં આપી દો તો તમારો આન્સર i 3x^2log 3 વર્ગમૂળમાં 9x-1 થાય. પહેલું સ્ટેપ એક્ઝેક્ટ મળી જાય. માઇનસ 1/2log 3 log બ્રેકેટ ઓફ 3x પ્લસ સ્ક્વેર રૂટ 9x-1 અને પ્લસ સી. જો તમે આમને કમ્પેર કરવા માંગો છો તો કે આ તમારો કે છે પણ 3x ને છોડતા, કારણ કે 3x પ્રશ્નમાં લખ્યો છે. તો કેનો આન્સર આવે 1/2log 3, જે તમારો કોઈ પણ ઓપ્શન હોય એને ટીક કરવો. 1/2log 3, 1/2log 3 તમારા પ્રશ્નનો આન્સર એટલે કે ઓપ્શન એ રહેશે. બરાબર છે?